હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને હોટલ કે રેસ્ટોરન્ટ જેવો ખૂબ જ ટેસ્ટી વેજીટેબલ ફ્રાઈડ રાઈસ કેવી રીતે બનાવવો એની રેસીપી બતાવીશ. વેજીટેબલ ફ્રાઈડ રાઈસ બનાવવો ખૂબ જ સરળ છે અને એને ઘણા ઓછા ટાઈમમાં રેડી કરી શકાય છે. તો રેસીપી શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, સાથે આવી દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. વેજ ફ્રાઈડ રાઈસ બનાવવા માટે મેં અહીં 1.5 કપ જેટલા બિરયાની બનાવવા માટેના બોઇલ્ડ રાઈસ લીધા છે, સાથે વેજીટેબલ્સમાં 2 ટેબલ સ્પૂન જેટલી બારીક કાપેલી ફણસી, 1/2 કપ જેટલું બારીક કાપેલું ગાજર, 1/2 કપ જેટલા બારીક કાપેલા લીલા કાંદા અને 1/2 કપ કરતાં ઓછા બારીક કાપેલા ગ્રીન કેપ્સિકમ, 2 ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા રેડ કેપ્સિકમ, તેમજ 1 કપ જેટલું આ રીતે લાંબી સળીમાં કાપેલું કોબી લીધું છે, 1 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ લીધો છે, સાથે રેડ ચીલી સોસ, ડાર્ક સોયા સોસ અને શેઝવાન ચટણી લીધા છે, એમાંથી જરૂરિયાત પ્રમાણે યુઝ કરીશું. લીલા મસાલામાં 4 નંગ તીખા લીલા મરચાં, 1 નાનો ટુકડો આદુનો અને 6 કળી લસણની લીધી છે. આ દરેક મસાલાને બારીક ચોપ કરીશું. ફ્રાઈડ રાઈસમાં નાખવા માટે બ્લેક પેપર પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે અને રાઈસ બનાવવા માટે તેલ. હવે સૌથી પહેલાં ચોખાને 1 મોટા બાઉલમાં કાઢીને 2-3 વાર પાણી વડે વોશ કરી લઈશું. ચોખાને વોશ કરીને એમાં 2 કપ જેટલું પાણી નાખીને રાખ્યું છે. હમણાં આ ચોખાને આમ જ 10 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખીશું, ત્યાં સુધીમાં આગળની પ્રોસેસ કરીશું. ચોખાને બોઇલ કરવા માટે ગેસ ઓન કરીને 1 મોટા તપેલામાં 4 કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીને મિક્સ કરીશું. ગેસની ફ્લેમ હમણાં મીડિયમ રાખી છે એટલે તપેલામાંનું પાણી જલ્દીથી ગરમ થઈ જાય. હવે તપેલામાંનું પાણી ગરમ થઈ ગયું છે તો એમાં પાણીમાં પલાળીને રાખેલા ચોખાને પાણીમાંથી નિતારીને એડ કરીશું, સાથે એમાં 1 ટીસ્પૂન જેટલું લેમન જ્યુસ એડ કરીને સારી રીતે મિક્સ કરીશું અને ચોખાને મીડિયમથી લો ફ્લેમ પર બોઇલ થવા દઈશું. હવે બીજી તરફ મરચાં, આદું અને લસણને બારીક ચોપ કરીશું. હાંડી ચોપરમાં મરચાંને આ રીતે કાપીને નાખીશું, સાથે આદું અને લસણને પણ આ રીતે કાપીને નાખીશું. હવે ચોપરને ઢાંકણ લગાવીને કવર કરીશું અને દરેક મસાલાને બારીક ચોપ કરી લઈશું. લીલો મસાલો રેડી થઈ ગયો છે તો હવે બીજી તરફ ચોખાને બોઇલ કરવા માટે મૂક્યા હતા એમાં પણ સ્પૂનની મદદથી હલાવતા રહીશું. ચોખાને વધારે ઓવરકૂક નથી કરવાના, એને હાથથી દબાવીને મેશ કરી શકાય ત્યાં સુધીના જ બોઇલ કરીશું. હમણાં આ ચોખા થોડા કાચા છે તો વાસણને ઢાંકણ લગાવીને કવર કરીશું અને ચોખાને 5 મિનિટ માટે બોઇલ થવા દઈશું. હવે 5 મિનિટ પછી ચોખાને ચેક કરીશું. હવે આ ચોખા નોર્મલ બોઇલ થઈ ગયા છે. હવે ચોખામાં 2-3 કપ જેટલું પાણી નાખીને ઓસાવી લઈશું. ચોખાને ઓસાવીને આ રીતની એક સ્ટ્રેનરમાં કાઢી લઈશું એટલે એમાંનું બધું જ પાણી નીતરી જાય. ચોખાને ઓસાવીને આ રીતની એક સ્ટ્રેનરમાં કાઢી લીધા છે તો હમણાં એને બાજુ પર રાખીશું. હવે ગેસ ઓન કરીને 1 મોટી કઢાઈ ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને કઢાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં બારીક કાપેલી ફણસી, ગાજર, બંને કલરના કેપ્સિકમ, લીલા કાંદા અને કોબી એડ કરીને દરેક વેજીટેબલ્સને તેલ સાથે સારી રીતે મિક્સ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને વેજીટેબલ્સને લગાતાર હલાવતા રહીને સાંતળીશું. હવે એમાં બારીક ચોપ કરેલા મરચાં, આદું અને લસણ એડ કરીને સારી રીતે મિક્સ કરીશું. શાકભાજીને લગાતાર હલાવતા રહીને 5 મિનિટ માટે નોર્મલ રોસ્ટ કરીશું. હવે શાકભાજી નોર્મલ રોસ્ટ થઈ ગયા છે તો એમાં 1 ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર એડ કરીશું, સાથે એમાં ટોમેટો કેચઅપ, 1/2 ટેબલ સ્પૂન ડાર્ક સોયા સોસ અને 1 ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ એડ કરીને સારી રીતે મિક્સ કરીશું. હવે એમાં 1 ટેબલ સ્પૂન જેટલી શેઝવાન ચટણી એડ કરીને સારી રીતે મિક્સ કરીશું. હવે ગેસની ફ્લેમ બિલકુલ લો કરીને એમાં બોઇલ્ડ રાઈસ એડ કરીશું. બોઇલ્ડ રાઈસને બિલકુલ હલકે હાથે સોસવાળા વેજીટેબલ્સની સાથે સારી રીતે મિક્સ કરીશું. હવે આ રાઈસને બિલકુલ લો ફ્લેમ પર 5 મિનિટ માટે કૂક કરીશું એટલે એમાં બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય. હવે આશરે 5 મિનિટ પછી વેજ ફ્રાઈડ રાઈસ સારી રીતે સીજી ગયો છે અને એમાં બધા જ મસાલા અને સોસ પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે.
રાઈસમાં બારીક કાપેલા લીલા કાંદા એડ કરીને સારી રીતે મિક્સ કરીશું. ગેસની ફ્લેમ ઓફ કરીને રાઈસને સર્વ કરવા માટે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો વેજ ફ્રાઈડ રાઈસ ખૂબ જ સરસ રેડી થયો છે, જોવામાં પણ ઘણો સારો છે અને એમાં જે પ્રમાણથી મસાલા એડ કરવામાં આવ્યા છે એને લીધે એ ટેસ્ટમાં પણ ઘણો સારો બન્યો છે. આ રીતે વેજ ફ્રાઈડ રાઈસ રેડી કરીને બપોરના લંચ માટે કે ડિનર માટે પણ રેડી કરી શકાય. આ રીતે વેજીટેબલ ફ્રાઈડ રાઈસ રેડી કરીને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય, કારણ કે આમાં ભરપૂર માત્રામાં વેજીટેબલ્સ યુઝ કરવામાં આવ્યા છે એટલે એ ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. તો તમે પણ આ હેલ્ધી અને ટેસ્ટી વેજ ફ્રાઈડ રાઈસની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક અને શેર કરો, સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.